તો આ તરફ હરસંઘવી વડોદરા પહોંચી ગયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે હરસંઘવી અત્યારે વડોદરા ખાતે પહોંચી ગયા છે વડોદરામાં અત્યારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે ચાર દિવસથી રાજ્યમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે કાળા ધોળા વિસ્તારમાં સ્થિતિ અત્યારે ખરાબ થયેલી જોવા મળી રહી છે હરસંઘવીનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું આ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી પરંતુ જે રીતના તંત્ર કામગીરી કરી રહ્યું હતું ત્યાંથી ત્યારે મુખ્યમંત્રી પણ નારાજ લાગ્યા અને આજે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી અધિકારીઓ સાથે મીટિંગ કરી રહ્યા છે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ ગુજરાત વિધાનસભાના દંડક શહેરના પ્રભારી સચિવ ડૉક્ટર વિનોદ રાવ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા મિયર પિંકી સોની સાંસદ હેમાંગ જોશી શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ સહિત ધારાસભ્યો કલેક્ટર બિજલ શાહ તેમજ પોલીસ કમિશનર આઈજીપી સહિતના અધિકારીઓ સાથે વડોદરા બાબતે વિગતવાર માહિતી લઈ રહ્યા છે અને વડોદરા શહેરની વિગતવાર માહિતી લીધા બાદ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પણ હશે જઈ શકે છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ત્યારે મંતવ્ય ન્યૂઝ પર દિલેપ રાણા ની વાત જોવા મળી રહી છે પૂરના પાણીને લઈને કમિશનરે વિગતો આપી છે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે છે સફાઈ માટે જુદી જુદી ટીમોની કામગીરી હાથ ધરવામાં આવે છે તો દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરવામાં આવે છે વડોદરામાં અત્યારે તારાજી સર્જાઈ ગઈ છે વરસાદે એ તારાજી સર્જે છે ત્યારે મંતવ્ય ન્યૂઝ પર દિલીપ રાણાની ની વાત જોવા મળી વડોદરા શહેરમાં અગિયાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો અને સાહીઠ ટકા જેટલા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ આવી ત્રણ દિવસ થયા પાણી નથી ઉતરી રહ્યા કમિશનરશ્રી કંટ્રોલ રૂમથી દેખરેખ રાખી રહ્યા છે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કે સીસીટીવી દ્વારા આખા વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે હાલ વિશ્વામિત્રી પરિ બ્રિજ પણ ખુલ્લો થઈ ગયો છે એટલે હવે વિસ્તાર ના નાગરિકોએ રાહતનો શ્વાસ લઈ શકે તેમ છે આપણે કમિશનરશ્રી સાથે વાત કરી કમિશનરશ્રી ત્રણ ત્રણ દિવસ થયા હજુ પાણી નથી ઉતરી હાલ તંત્ર શું કામગીરી કરી રહ્યું છે બરોડામાં ખૂબ જ વધારે વરસાદ અને વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ અને પાણીના પાણી વડોદરા શહેરમાં ફેલાયા કિનારાના વિસ્તારમાં દસ દસ ફૂટ પાણી હતા અત્યારે બધા ઓસરવા લાગ્યા છે ઘણા બધા વિસ્તારો પાણી મુક્ત થયા છે પણ હજી પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણ સમા પાણી હજી પણ છે લોકો પાણીમાં છે જેમ જ વિશ્વામિત્રીનું સ્તર અત્યારે એકત્રીસ ફૂટ છે જેમ જ પચીસ છવ્વીસ ફૂટ આવશે એટલે બધી જગ્યાથી પાણી ઓસરી જશે અત્યારે અમારી મુખ્ય કામગીરી જે લોકો અત્યારે પણ પાણીમાં છે એમને ફૂડ પેકેટ પહોંચાડવાની પાણી પહોંચાડવાની ને એ બધી એનડીઆરએફ આર્મી અમારી ફાયરની ટીમ અન્ય જિલ્લામાંથી આવેલી ટીમના માધ્યમથી ચાલી રહી છે બીજી અમારી કામગીરી જે જ્યાં જ્યાં પાણી ઉતર્યા છે ખાસ કરીને અમારી સફાઈની ઝુંબેશો અમે આજથી ચાલુ કરી છે અને ઝડપથી શહેર ક્લીન થાય એની માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ રાજ્ય સરકારે અમને એમાં સપોર્ટ કર્યો છે બે કોર્પોરેશન વડોદરા સુરત એમાંથી પણ સફાઈના કર્મચારીઓ આવ્યા છે એ પણ ખૂબ સારી કામગીરી અમારા કોર્ડિનેશનમાં કરી રહ્યા છે અને એના માધ્યમથી અમે શહેરને ઝડપથી ક્લીન કરીએ છીએ અને સાથોસાથ આરોગ્યની પણ વાત કરીએ છીએ અને જે પાણી વિતરણની કામગીરી છે એમાં પણ મોટા ભાગને જગ્યાએ અમારું પાણી વિતરણ સ્મૂથલી ચાલી રહ્યું છે અમે સુપર ક્લોરીનેટેડ પાણી આપીએ છીએ લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આટલો મોટો વરસાદ અને પાણીની ટેન્કો બધી સબમર્જ રહી એટલે પાણી ઉકાળીને ક્લોરીનની ગોળી નાખીને પીએ કોળીનનું ઘર ઘર વિતરણ પણ અમે કરવા કરી રહ્યા છીએ આથી એટલે રેસ્ક્યુની કામગીરી લગભગ હવે પૂરી થઈ છે હવે રિલીફ વર્ક ચાલે છે ક્લિનિંગ વર્ક ચાલે છે આરોગ્યનું જે એક્ટિવિટીસ છે એ ચાલે છે અને આ ઉપરાંત પણ જે રોડ રસ્તા જે ખરાબ થયા છે એને પણ સમારકામની કામગીરી ટૂંકમાં ચાલુ કરવામાં આવશે સર મહત્વની બાબત છે કે જે પૂર્વ અધિકારી વડોદરામાં કામ કરી ચૂક્યા છે સરકારે એમને પણ મદદ હસ્તે મોકલ્યા છે તમે એમની કેવી હેલ્પ લઈ રહ્યા છો અમારા જે સિનિયર અધિકારી છે એ અમને હંમેશા માર્ગદર્શન આપે છે અને એમના એમના માર્ગદર્શનથી અમે ખૂબ સારી કામગીરી પ્રોપર દિશામાં પ્રોપર ગતિથી કરી શકીએ છીએ રિસોર્સ મોબિલાઇઝેશન હોય પ્રોપર ડાયરેક્શન આપવાનું હોય પ્રોપર કોર્ડિનેશન કરવાનું હોય રાજ્ય સરકારથી અમારે મદદ મેળવવાની એ અમને એમની ખૂબ જ હેલ્પ મળે છે અને એમનાથી સિનિયર અધિકારી અમારા જે રાજ્ય સરકારના છે અહીંના અમારા પ્રભારી સચિવ સાહેબ છે એમના માર્ગદર્શનમાં ખૂબ જ સારી કામગીરી અમે કરી રહ્યા છીએ નાગરિકોને શું સંદેશો આપશો હું એમ કહીશ કે નાગરિકો છેલ્લા ત્રણ દિવસથી ડિસ્ટ્રેસમાં હતા અમે અમારા પૂરતા પ્રમાણિક પ્રયત્ન એમના સુધી પહોંચવાના કર્યા છે જ્યાં રેસ્ક્યુ કોલ આવ્યા જ્યાં એવું લાગ્યું કે વિશ્વામિત્રીનું સ્તર નથી ઉતરતું તો રાજ્ય સરકારે પણ ચિંતા કરી અને અને આર્મી બીજી કરીને ટીમો વડોદરાને આપી એટલે એટલા બધા પ્રયત્નો કર્યા છે એવું હશે કે અમે નહીં પહોંચી શક્યા હોય કારણ કે વિશ્વામિત્રીનું સ્તર એટલું હતું એટલો પાણીનો ફ્લો હતો એનડીઆરએફની ટીમ પણ ત્યાં નથી પહોંચી શકતી હતી એટલે એની માટે હું દિલગીરી વ્યક્ત કરું છું પણ જ્યાં અમારા પ્રયત્નો પ્રમાણિક હતા બધા સુધી પહોંચવાના અત્યારે પણ જે લોકો પાણીમાં છે અત્યારે એમને અમને ફૂડ પેકેટ પાણીની બોટલ્સ એ બધું વિતરણ કરી રહ્યા છીએ અને નાગરિકોને મારે એવું કહેવું છે કે જ્યારે પણ અમે કોઈ એડવાઇઝરી આપીએ તો એનું થોડુંક પાલન કરે તો એમની પણ જે હાડમારી છે એમાંથી આમાંથી મુક્તિ મળે ક્રાઇસિસ સામે જોડે જોડે કોઈ પણ અફવામાં ના આવે વચ્ચે એક વાત એવી ચાલતી હતી કે આજવાના ડેમના દરવાજા ખોલવામાં આવશે ને વિશ્વામિત્રનું સ્તર ઊંચું આપવામાં ઊંચું થશે એની માટે પણ કારણે અમે સ્પષ્ટતા આપી હતી કે આવું કોઈ પ્લાનિંગ નથી અમે દરવાજા બંધ રાખ્યા છે અને અત્યારે દરવાજા બંધ જ છે આજે પણ દરવાજા બંધ રહેશે એટલે વિશ્વામિત્રી નદીનું સ્તર આજે છે એના કરતા નિશ્ચિતપણે નીચે આવશે સિવાય કે ઉપરવાસમાં બહુ ભારે વરસાદ થાય અને પાણીનો વધારો આવક થાય તો ને તો જ એ બી પ્રોપર ચર્ચા કર્યા પછી ડેમ કરવાનો નિર્ણય લેવા પણ હાલ પૂરતો ડેમ બંધ રહેશે અને નદીનું સ્તર ચોક્કસપણે નીચે આવશે આતા વોજા મહાનગરપાલિકાના કમિશનર શ્રી તે નાગરિકોની સેવા માટે તત્પર છે મહત્વની બાબત એ છે કે નાગરિકો એ પણ વડોદરા મહાનગરપાલિકાને સાથ સહયોગ આપવો પડશે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જ્યારે જે દિશા નિર્દેશ આપે એ અનુસાર નાગરિકોએ સહયોગ કરવો પડશે અને કોઈની પણ અફવામાં આવું નહીં સીધો વડોદરા મહાનગરપાલિકાના મેયર હોદ્દેદારો સત્તાધીશ કોર્પોરેટર ધારાસભ્યોનો સંપર્ક કરવો જોઈએ કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા